नमस्कार मित्रों, धोरण पांच विषय गणित ब्रह्म चैप्टर नंबर छ जेनु नाम छे मित्रों तू मारो गुणक हूं तारो अवयव। तो एमा मित्रों प्रेक्टिस वर्क नी अंदर आपणे अभ्यास करीए जेमा दाखला नंबर 8 जेनी सूचना मित्रों आ प्रमाणे आपेली छे। उदाहरण मुजब नीचे आपेली संख्याओना सामान्य अवयवो शोधो। હવે મિત્રો એક એક્ઝામ્પલ આપ્યું છે, એવી રીતે મિત્રો આપણે નીચે આપેલી સંખ્યાઓ છે એના સામાન્ય અવયવો શોધવાના છે। તો ઉદાહરણ મિત્રો જોઈએ, આપણને આપેલું છે કે 16 અને 18 ના સામાન્ય અવયવો શોધો। તો ઉદાહરણ મિત્રો આપણને ગણી આપ્યું છે, આપણે જોઈએ કે 16 ના અવયવો કયા મિત્રો। તો 1 2 ના ઘડિયામાં 16 આવે એટલે 2 4 6 16 8 2 16 અને 16 1 16 એવી જ રીતે મિત્રો 18 ના અવયવ તો કે 1 2 16 સોરી 2 9 18 3 6 18 6 3 18 9 2 18 અને 18 1 18 બે અવયવ તો મિત્રો મળે જ, એ 1 અને સંખ્યા પોતે, અને બાકીના અવયવ મિત્રો આપણે શોધવાના કે કયા ઘડિયામાં આવે છે એના આધારે મિત્રો આપણે લખીશું। હવે સામાન્ય અવયવ એટલે શું મિત્રો, તો કે બંનેની અંદર મિત્રો જે 16 નો અવયવ હોય અને 18 નો પણ મિત્રો અવયવ હોય એવી સંખ્યા કઈ છે મિત્રો અહીંયા, તો કે 1 અને 2। તો આ બે અંકો મિત્રો એવા છે કે જે 16 નો પણ અવયવ છે અને 18 નો પણ અવયવ છે। 1 અને 2 મિત્રો કેવા અવયવ કહેવાય, 16 અને 18 ના સામાન્ય અવયવો। હવે મિત્રો આ અવયવોને આપણે વર્તુળની અંદર દર્શાવવાના છે। તો આ વર્તુળ 16 ના અવયવોનું છે અને આ વર્તુળ મિત્રો 18 ના અવયવોનું છે। તો સામાન્ય અવયવ મિત્રો ક્યાં લખીશું, તો વચ્ચે મિત્રો આપણે સામાન્ય અવયવ લખીશું, કયા મળ્યા મિત્રો 1 અને 2। હવે 16 ના અવયવની અંદર મિત્રો 1 અને 2 સિવાય કયા બાકી અવયવ રહે, તો 4 8 અને 16। તો આપણે 16 ના વર્તુળમાં 4 8 અને 16 એવી જ રીતે 18 માં મિત્રો 1 અને 2 સામાન્ય અવયવ જે મિત્રો વચ્ચે લખી દીધા, તો બાકી કયા રહ્યા 3 6 9 18। તો 18 ના વર્તુળમાં 3 6 9 અને મિત્રો 18। તો આવી રીતે મિત્રો તમે દર્શાવી શકો છો। તો આ રીતે મિત્રો આપણે બાકીની સંખ્યાના સામાન્ય અવયવો શોધવાના છે। ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ। 10 અને 20 ના મિત્રો સૌપ્રથમ આપણે સામાન્ય અવયવ શોધીશું। તો પેલા લખીએ મિત્રો 10 ના અવયવો કયા કયા મળે મિત્રો, તો 1 અને 10 મિત્રો આ બે સંખ્યા તો આપણને મળવાની છે। તો સૌપ્રથમ મિત્રો આપણે 1 લખીશું, 2 ને ઘડિયામાં 10 આવે તો 2 દાન 2 પછી 10 મિત્રો તો 2 લખીશું, 3 ના ઘડિયામાં ના આવતા એટલે 5 2 10 અને 10 1 10। તો 10 ના અવયવ મિત્રો આપણને કેટલા મળ્યા, 1 2 5 અને 10। હવે મિત્રો લખીશું 20 ના અવયવ, તો 20 ના કયા કયા અવયવ મળે, તો 1 અને 20 બે તો મિત્રો આપણને મળે, તો 1 પછી 2 ગુણ્યા 10 કરીએ તો મિત્રો કેટલા થાય 20, પછી 5 6 4 5 20 5 6 20 10 2 20 અને 20 1 20। તો આટલા અવયવ મિત્રો તમને સામા મળે 20 ના મળે। હવે આ બંને અવયવોમાંથી મિત્રો આપણે સામાન્ય અવયવો શોધવાના છે। તો આમ કઈ સંખ્યા મિત્રો 10 અને 20 ના સામાન્ય અવયવો બરાબર, તો કયા મિત્રો જે બંનેના અવયવ હોય 10 નો અવયવ હોય અને મિત્રો 20 નો પણ હોય એવા કયા છે, તો કે 1 2 5 અને મિત્રો 10। તો કેટલા સામાન્ય અવયવ મળે મિત્રો આપણને 4 1 2 5 અને 10। હવે મિત્રો આ અવયવોને આપણે વર્તુળની અંદર દર્શાવીશું। આ વર્તુળમાં મિત્રો આપણે 10 ના અવયવો લખીશું અને આ વર્તુળમાં મિત્રો આપણે 20 ના અવયવો લખીશું અને સામાન્ય અવયવો મિત્રો આપણે ક્યાં લખીશું વચ્ચે, તો 1 2 5 અને 10 સામાન્ય અવયવો છે, તો અહીંયા લખીશું 1 2 5
અને મિત્રો 10 હવે 10 ના અવયવમાં બાકી અવયવો કયા રહે મિત્રો તો એક પણ નહીં તો આવર્તનમાં એક પણ અવયવ મિત્રો લખીશું નહીં પણ 20 ના અવયવમાં મિત્રો બાકી કયા રહે તો 4 અને 20 અહીંયા મિત્રો આપણે શું દર્શાવીશું 4 અને 20 તો આવી રીતે મિત્રો તમે સામાન્ય અવયવ શોધી અને વર્તુળમાં દર્શાવી શકો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 જેની રકમ મિત્રો તમને 25 અને 30 આપેલી છે તો સૌપ્રથમ મિત્રો આપણે 25 ના અવયવ લખીશું કયા કયા મિત્રો આવે તો 1 અને 25 તો મિત્રો આવે પણ એ સિવાય 1 પછી 5 ગુણ્યા 5 25 અને મિત્રો 25 એકા 25 બીજા એક એક ઘડિયામાં મિત્રો 25 આવે નહીં તો હવે એવી જ મિત્રો 30 ના અવયવ લખીશું તો સૌપ્રથમ તો મિત્રો 1 લખી દઈશું 15 દુ 30 પછી મિત્રો 10 તરી 30 5 6 30 6 5 30 પછી 10 તરી 30 અને 30 એકા 30 હવે આ સિવાય મિત્રો એક ઘડિયામાં 30 આવે નહીં તો આપણે લખીશું આમ 25 અને 30 ના સામાન્ય અવયવો બરાબર કયા કયા મિત્રો મળ્યા આપણને તો આપણે જોઈ લઈએ તો એ બંને પાસે જે મિત્રો 25 નો અવયવ છે અને 30 નો છે અને મિત્રો 5 તો 5 પણ મિત્રો 25 નો અવયવ છે અને 30 નો પણ છે તો 1 અને 5 હવે મિત્રો આ અવયવોને આપણે વર્તુળમાં દર્શાવીશું અહીંયા મિત્રો આપણે 15 ના દર્શાવીશું સોરી 25 ના દર્શાવીશું અને અહીંયા મિત્રો આપણે 30 ના દર્શાવીશું તો સામાન્ય અવયવ કયા મિત્રો 1 અને 5 જે મિત્રો આપણે વચ્ચે દર્શાવીશું તો બાકી કયા વધે મિત્રો 25 ના અવયવમાં 1 અને 5 સામાન્ય નીકળે 25 બાકી રહે અહીંયા મિત્રો 25 લખીશું જ્યારે મિત્રો 30 ના અવયવમાં 1 અને 5 સામાન્ય નીકળે કયા બાકી રહ્યા 2 3 6 10 અને 30 હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જેની રકમ મિત્રો તમને 45 અને 54 આપેલી છે તો સૌપ્રથમ 45 અને 54 ના મિત્રો આપણે અવયવ લખીશું અવયવ મિત્રો તમને ડાયરેક્ટ ના આવડે તો તમે મિત્રો ગુણાકાર કરી અને પણ મેળવી શકો ગુણાકારની રીતે પણ મિત્રો તમે મેળવી અને પછી દાખલો ગણી શકો તો હવે મિત્રો સૌપ્રથમ 45 ના અવયવ પાડીશું તો કયા કયા મિત્રો મળે 1 5 નવા 45 5 9 5 45 15 તરી 45 15 અને મિત્રો 45 જ્યારે મિત્રો 54 ના અવયવ કયા કયા મળે તો 1 પછી મિત્રો 2 ના ઘડિયામાં 54 આવે તો હા 27 દુ 54 અને એમ ખબર ના પડે તો મિત્રો ભાગાકાર કરીને પણ તમે મેળવી શકો છો તો 2 3 18 તરી 54 4 ના ઘડિયામાં મિત્રો 54 આવશે નહીં 5 ના ઘડિયામાં પણ નહીં આવે 6 ના ઘડિયામાં 6 નવા 54 પછી મિત્રો 9 પછી બીજા ના ઘડિયામાં આવશે મિત્રો તો જોઈએ 18 27 18 તરી 54 27 તરી 54 અને મિત્રો 54 તો આટલા અવયવ મિત્રો તમને 54 ના મળે તો આમાંથી મિત્રો આપણે સામાન્ય અવયવ શોધીએ તો આમ 45 અને 54 ના સામાન્ય અવયવો બરાબર કયા મળે મિત્રો તો કે 1 પછી મિત્રો 9 બસ મિત્રો બે જ મળે 1 અને 9 તો અહીંયા લખું છું 1 અને 9 છે તો મિત્રો વર્તુળમાં દર્શાવી દઈએ આપણે Thank you.
અહીંયા લખીશું મિત્રો 45 અને અહીંયા લખીશું 54 સામાન્ય અવયવ કયા મળ્યા મિત્રો 1 અને 9 અહીંયા વચ્ચે 1 અને 9 લખીશું તો બાકી કયા રહ્યા 45 ના અવયવો 5 3 15 અને 45 તો લખીશું 5 3 15 અને 45 હવે એ રીતે 54 ના મિત્રો તો બાકી 1 અને 9 સામાન્ય અવયવ નીકળ્યા મિત્રો તો બાકી કયા રહ્યા 2 3 6 2 3 6 18 27 અને મિત્રો 54 તો આવી રીતે મિત્રો તમે સામાન્ય અવયવ શોધી શકો છો